भगवान कृष्ण ने अर्जुन ने वाद छो एक वक्त भगवान कृष्ण एम कहे कि भाई समय बलवान है अर्जुन के पुरुष बलवान से भगवान कृष्ण के एटलू बधु हो तो आम हालियो जा रस्ते रस्ते तक अनुभव थे એટલે અર્જુન હાથમાં ખંભામાં ગાંડી નાખી કેડે હાલતો થયો ને ત્યાં ત્યાં કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો સ્ત્રી રોતી હોય એવો દોડી ન્યા ગયો ત્યાં કોઈ મહાવીર યોદ્ધા ઉભો તો હાથમાં ધનુષ લઈને અને અર્જુનને કીધું કે મારા સાથે યુદ્ધ કરવા કોઈ તૈયાર થાવ એટલે અર્જુને ગાંડી ચડાવ્યું ત્યારે હું તૈયાર છું યુદ્ધ કરવા માટે એ ગાંડીને ચડાવ્યું ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબળ ઘૂસળતો ગુરુ દ્રોણ ગંગે સમર સમા નિરખી ભયો મોહમતી ગળતો એ ગાંડી નો ટંકાર કરીને અર્જુને ફળા કરતો ગાંડી નું બાણ છોડ્યું છોડતા ની હારે પકડી લીધું પલકું અર્જુન ભાથું હતું અને પકડી લીધું અને બીજું બાણ છોડ્યું બીજાને પકડી લીધું અર્જુન બાણ છોડવા માંડાણો ઓલો યોદ્ધો બે હાથમાં પલકા પકડવા માંડાણો ઘડીક છું તો અર્જુન મુંજાણો કે આને કેમ મારવો આ તો પલકા હાથમાં પકડી લે છે હવે કરવું શું અર્જુન પાછા પગે ભાગવા માંડ્યો ન્યાય એક યોદ્ધો પીડ્યો તો એક હાથને એક પગને કપાઈ ગયેલો એની આમ ફરાણો અર્જુન ન્યા જઈને કે મને બસાવી લો ઓલો મને મારી નાખશે ધ્રુજવા માંડ્યો અર્જુન જેવો અર્જુન એટલે કીધું કે મને બચાવી લે મને મારી નાખશે અને તેથી ઓલાએ કીધું તું તું મારે આશરે આવી ગયો તને કોઈ ન બોલાવે હામું આવ્યો એટલે ઓલે કીધું કે તું ઓલા ચરણમાં વયો ગયો અર્જુન ને કહે એને ખબર નથી કે અર્જુન છે એના ચરણે વયો ગયો છો એટલે મૂકું છું બાકી હું એવો યોદ્ધો હું તને કાચે કાચો ખાઈ જાઉં ઓલો યોદ્ધો તો વયો ગયો પછી અર્જુને ઓલો જે હાથ પગ કપાઈ ગયેલો પડ્યો હતો ને એને પૂછ્યું કે તું કોણ છો ભાઈ અને ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો તો હું મહાવીર યોદ્ધો છું કુરુક્ષેત્રના રણમેદાન ની માલિક ઓર જ્યાં ભટંકત ક્રોધ જુરે તે હિકાલ યટંકત યક ન યક અચાલ ચટંકત બોલત બાન કબાન હટંકત યસ્ત્ર ન શસ્ત્ર સમાન ઘમસાણ જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું ને હે ત્યારે કોરવી સેનાની પાછળ હું ઉભો હતો ને પાંડવી સેનાના જેટલા બાણ આવતા હતા ને એને હું બે હાથે પકડી લેતો હતો પણ પાંડવોની સેનાની માલિકો એને ખબર નહોતી અર્જુન છે પાંડવોની સેનામાં એક અર્જુન નામનો યોદ્ધો હતો એના બાણ જ્યારે આવ્યા એને હું પકડી નહી ગયો એને મારા હાથને પગ કાપી નાખ્યા છે મારે જીવનમાં એકવાર અર્જુનને મળવું છે મારે જીવનમાં એકવાર અર્જુનને મળવું છે તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો હું અર્જુન છું ભલા માણસ ઓળખાણ નહોતો આપી ગયો એટલે કેવું પડે ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને કાબા કવરાવે આ તો સમય બુરો સાંભળાય હે બધા પ્રકારના માણસ હોય અહીંયા કવિ તરીકે મેં જોયું ને વિશ્વમાં એટલે બધાએ મને દેખાડે એવું કોઈ વસ્તુ એવી નથી કે કામની નથી છેલ્લે કહી દઉં એક કવિતા કામની નથી એવી કોઈ વસ્તુ નથી એમ મૂર્ખ હોય ને મૂર્ખા એ કઈ કામ ના છે એટલે એની કવિતા તમને કહું કે મૂર્ખાલી મહેરબાની છે અરે હરા ના ઈ ઢાકણા દીસે આયા મૂર્ખાની મહેરબાની છે અરે ભલા ના ઈ ભૂષણો દીસે મૂર્ખા છે ને ભલા માણા હારા માણા ને ઢાકણા છે તો જ એના વખાણ થાય પણ ખરેખર બધા આખા ગામમાં બધા વાસ્તુમાં પ્રોગ્રામ કરે બધા ભેગા થતા હોય તો બધા તો હરદેવસિંહજીભાઈને કોઈ વખાણ ન કરી કઈ કોક જ હોય એવા એટલે સાંભળજો કે સિંહના ટોળા એ જો હોત હજારો તો સૌ કોઈ બોલત સ્વાર ઓલા હાવજના ટોળા આયા હોય હજારો તો સૌ કોઈ બોલત સ્વાર હજારોની સંખ્યામાં ન હોય પણ એક દાધાળો જ્યાં ડાણ કે ત્યાં તો અરે થાય પરસે વે શાન અરે વકરે લાન વીહ નો રાલામ એનું નામ સિંહ ના બાળા એક દાડો દણકે થાય પરસેવે સ્નાન વગર પાણી નવાઈ જાય ભલામાં અને વકરેલા વીહ નોરાળા એનું નામ સિંહ ના બાળા અને હવે કડી સાંભળજો કે હોત હજારો એ અહીંયા મોહન તો એને બાપ કોઈ બોલત નહીં ગામો ગામ ગાંધી હોય તો ગાંધી બાપુ કોઈ ન કહ્યું હોત હજારો એ ઓલા મોહન તો એને બાપ કોઈ બોલત નહીં પણ એક ગાંધીડે જુવાંગ રે જોની ઓલી લેખણે ગાદી લઈ હવે હજારો વર હુઈ તાવો કોઈ મળે નહીં વાણીઓ ગાવો હવે હજારો વર હુઈ તાવો કોઈ મળે નહીં વાણીઓ ગાવો માટે મૂર્ખાની મહેરબાની છે ભલા નાઈ ભૂષણો દીસે
એટલા માટે એક ગાંધીડે અંગ્રેજોની લેખણે ગાદી લઈ હવે હજારો વર્ષ વિતાવો તો મળે નહીં વાણિયો આવો. એટલે કે જેઠ અહાદે એ ભલે વર હે જાજો ઓલી સીપ માથે વરસા પણ સ્વાદ કેરા બે હરવડા લાવે એન દરિયો ના પે દાદ અરે કેવા તારા કોઈડા રામા મોતીડા થાય કોડામા કેવા તારા કોઈડા રામા મોતીડા થાય કોડામા. એમ એટલે છેલ્લે મને બહુ ગમે છે, આપને પણ ગમશે. હનુમાનજીની સ્તુતિ કરતા ચારણી સાહિત્યમાં મેં લખ્યું છે કે હોત હજારો એ ઓલા ચંદ્ર તો એની ચાંદની નો સર્જા. હજારો ની સંખ્યામાં ચંદ્ર હોય તો ચાંદની નો સર્જાય, પણ એક ચાંદા ને ઉગવા કેરી આખું વિશ્વ જોવે વાત ઓલા સમંદર હોત જો મીઠા તો ગમત નહીં આવા વીરડા દીઠા સમુદર જોત જો મીઠા તો ગમત નહીં વીરડા દીઠા માટે મૂર્ખાની મહેરબાની છે અને હારા નાઈ ઢાકણા દીશે સમંદર હોત જો મીઠા તો ગમત નહીં વીરડા દીઠા હે તો વીરડા ગમે નહીં તો છેલે કે રાઘવ ને રણ માં દાડો હનુમો સાથે નો તો તો રામ ના આહુડા રાજ કે એ તે દી લંકા માં કોણ લો. ભગતસિંહ ને જ્યારે 23 માર્ચ 1931 માં જ્યારે ફાંસી દેવાની હતી ને ત્યારે ચરણસિંહ નામનો જે એનો જેલર હતો એણે એટલું કીધું હતું કે ભગતસિંહ કાલે તમને 7 વાગે ફાંસી દેવાની હતી એ બંધ રહ્યું છે અને આજે તમને 5 વાગે ફાંસી દેવાની છે. અત્યારે 3 વાગ્યા છે, તમારી પાસે 2 કલાક છે આ વાહેગુરુનો ગુટકો વાસી લેવાય. અને હાથમાં ગુટકો દીધો, ભગતસિંહે ચુંબન કરીને પાછો આપી દીધો, હવે મારે વાહેગુરુનો ગુટકો વંચાય નહીં. કે કા દેશના છાપાવાળા બધાની મીટાજ મારા ઉપર છે અને જો હું અત્યારે જો આ ગુટકો વાંચવા મળી ને તો આ દેશના માટે જેટલા યોદ્ધાઓ ઊભા છે એ એમ કહે કે છેલ્લે છેલ્લે મરવા ટાણે ભગતસિંહ પણ થોથા ફોડવા માંડ્યો તો એટલે હવે મારાથી વાહેગુરુનો ગુટકો વંચાય નહીં ભલા માણસ. હે તો તમારી શૈલી ઈશા હું છે ભગતસિંહને એમ કહેવામાં આવ્યું હતું અને ત્યારે એટલું જ કીધું હતું ભગતસિંહ એક શૈલી ઈશા ઈ છે કે જલ્દી ફાંસી આપી દો, જલ્દી મારે મરી જવું છે. હે જલ્દી ફાંસી આપી દો, જલ્દી મરી જાઉં, હવે મારે જીવવું નથી. કે એનું કારણ કહેશો તો એનું કારણ એક જ છે કે ભગવાન કૃષ્ણે એમ કીધું છે ગીતામાં કે આ શરીર જેમ એ કપડાની જોડી તજી અને બીજી જોડી ધારણ કરે છે એમાં જીવ પણ ખોળ્યું એક તજી અને બીજું ખોળ્યું તૈયાર કરે છે તો જલ્દી મને ફાંસી આપી દો એટલે જલ્દી મારો જીવ વયો જાય અને જલ્દી બીજી માના ઉદરની માલિકો અવતાર લઈને બીજા ખોળ્યું ધારણ કરીને આ દેશની જહાજની મશાલ લઈને આવી જાઓ. હજી મારો દેશ આઝાદ નથી થયો ભલા માણસ, મને જલ્દી ફાંસી આપી દો, મારો દેશ આઝાદ નથી થયો. હે કરુણા છે એ. અને એ ભગતસિંહને ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ જ્યારે સિંધુ નદીના કિનારાની માલિકોર અગ્નિદાહ દીધો હોય છે અને એની બેન ભગતસિંહની બેન અમરકોરે જઈ અને ન્યાયને સાંભળાવ્યું છે, ગાતી હતી એની બેન કે વીરા તારા સિંધુ રે એ નદી ને તીર એ રોપાળા ત્રણ્યા રૂખડા રે જી. એકલી ઊભી મી બેન ગાય છો, ખરેખર ક્રિકેટ આપ જોવો છો એનો વિરોધ નથી, હું જોઉં છું, સારી સાથે રમત છે, પણ હું એટલા માટે એટલું જ કહું છું એના માટે કે ક્રિકેટમાં જે જીતી જાય છે ને એને કરોડો રૂપિયાના લાખો રૂપિયાના ઈનામ મળે છે, આપ જાણો છો ઈનામો મળે છે. અને આ દેશના માટે ભારતની આન બાન અને શાન હાચવીને મહાવીર યોદ્ધાઓ સરહદમાં ઉભા છે.